નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ક્ષતિના પ્રકાર જોઈ ગયા અને એ ક્ષતિના પ્રકાર પછી એના એક્ઝામ્પલ છે જે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. એના પછીની થિયરી છે ધાતુમાં પટ સિદ્ધાંત, એટલે કે ધાતુઓ વિદ્યુતનું વહન કેમ કરે છે, અધાતુઓ કેમ નથી કરતી અને અર્ધવાહકો કેમ અડધું જ વિદ્યુતનું વહન કરે છે. તો પહેલાં આપણે થોડુંક એનું સમજી લઈએ. જે ટોપિક તમને ધાતુની વિદ્યુત વાહકતા કરીને શબ્દ આપેલો છે, આવો શબ્દ છે વિદ્યુતીય ગુણધર્મ, જેને આપણે ધાતુમાં વિદ્યુતનું વહન કહીએ છીએ. તો એને સમજવા માટે પહેલાં આપણે શું સમજવું પડે કે ધાતુની અંદર બે પટ છે. બે પટ છે એટલે એક આ ધાતુ છે, એ ધાતુમાં બે પટ છે. તો એક પટનું નામ આપેલું છે સંયોજકતા પટ અને બીજા પટનું નામ છે વાહકતા પટ. આ સંયોજકતા પટ એટલે શું કે છેલ્લી કક્ષામાં જે ધાતુ છે, ધાતુની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ક્યાં હશે, સંયોજકતા પટમાં હશે. અને વાહકતા પટ એટલે સંયોજકતા પટમાંથી કૂદકો લગાવીને અથવા તો તાપમાન વધારીને ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને અહીંયા જાય તેવા પટને શું કહીશું, વાહકતા પટ. ફરીથી રિપીટ કરું છું, ધાતુના બે પટ છે, એક પટને સંયોજકતા પટ કહીશું, એક પટને વાહકતા પટ કહીશું. સંયોજકતા પટમાં છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છે. સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેના અંતરને એનર્જી ગેપ, ડેલ્ટા ઇ અથવા તો ઇજી કહેવામાં આવે, જેને ગુજરાતીમાં શક્તિ ગેપ કહેવાય અને શોર્ટ ફોર્મ લખાય ઇજી, એનર્જી ગેપ. અને આ એનર્જી ગેપના આધારે આપણે ધાતુઓના પ્રકાર પાડેલા છે. જો આ એનર્જી ગેપ ઓછો જોવા મળે, એટલે કે વાહકતા અને સંયોજકતા પટ છે એનું અંતર બહુ ઓછું હોય, એકદમ નજીક હોય, તો સહેલાઈથી સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકે. તો એ વિદ્યુતનું કેવું હશે, વાહક મોટાભાગની ધાતુઓ વિદ્યુતની વાહક છે. આપણે અવાહકની વાત કરીએ તો અવાહકમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનું અંતર વધુ છે. અંતર વધુ છે એટલે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન કૂદકો લગાવીને વાહકતા પટમાં જઈ શકતા નથી, એટલે આ વિદ્યુતનું વહન કરતા નથી. મોટાભાગના અધાતુ તત્વો સમૂહ નંબર 15, 16 અને 17ના તત્વો મોટાભાગે અધાતુ તત્વો છે. ત્યાર પછી વાત કરી અર્ધધાતુ તત્વો જેવા કે સિલિકોન, જર્મેનિયમ, તો એમાં શું થાય છે, એમાં શક્તિનો ગેપ વધારે નથી કે બહુ ઓછો નથી. તો એનો મતલબ શું કે સંયોજકતા કક્ષામાં જો 4 ઇલેક્ટ્રોન હોય તો એના અડધા ઇલેક્ટ્રોન કૂદકો લગાવી શકે. કહેવાનો મતલબ કે અર્ધવાહકોમાં સંયોજકતા પટમાં માની લો કે 2 ઇલેક્ટ્રોન છે, 4 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો એમાંથી 2 ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટ, જેને આપણે ખાલી પટ અત્યારે કીધું છે, એમાં કૂદકો લગાવી શકે છે. જરીક વાર લાઈટ ચાલુ થાય પછી જવું વીજળીની જેમ બંધ થઈ જાય, એટલે અર્ધવાહકો થોડીક વાર માટે વિદ્યુતનું વહન થાય છે, કારણ કે 4માંથી 2 ઇલેક્ટ્રોન ઉપર ગયા વળી પાછા નીચે આવી જશે, એટલે સતત વિદ્યુતનું વહન નથી થતું, પણ થોડીક વાર માટે થાય વળી પાછું બંધ થઈ. એટલે સિલિકોન અને જર્મેનિયમ કેવા છે, અર્ધવાહકો છે. પણ જો તમે એનું તાપમાન વધારો તો આ જે શક્તિ ગેપ તમને ઓછો દેખાય છે એ જતો રહેશે અને સહેલાઈથી બધા જ ઇલેક્ટ્રોન સેવા જઈ શકશે વાહકતા પટમાં. અને એ વખતે આપણો અર્ધવાહક શું બની જશે, વિદ્યુતનું વાહક બની જશે. તો આપણે યાદ રાખવાનું છે કે સામાન્ય તાપમાને અર્ધવાહકો એ વિદ્યુતનું વહન નથી કરતા, પણ જો તમે તાપમાન વધારો તો બધા જ ઇલેક્ટ્રોન, અડધા ઇલેક્ટ્રોન જતા થાય એટલે બધા જ ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરી શકે છે. દેટ મીન્સ આપણે શક્તિ ગેપના આધારે 3 પ્રકાર પાડ્યા. જો શક્તિ ગેપ ઓછો હોય તો વિદ્યુતનું વાહક, શક્તિ ગેપ વધારે હોય તો અવાહક, અને અડધું જ વહન કરી શકે તો એને અર્ધવાહક. અને એના આધારે આ શક્તિ ગેપના આધારે આપણે વાહકોના ગાળો પાડેલો છે, બરાબર, કે કેટલા ગાળામાં કેટલા પદાર્થ વિદ્યુતનું વહન કરશે. તો વાહકોનો અર્ધવાહકોનો કોના આધારે પ્રકાર પાડેલા છે, આ શક્તિ ગેપના આધારે. આમાં શક્તિ ગેપ બહુ ઓછો છે એટલે આમાં વાહકોનો ગાળો કેટલો પહોંચાવે, મોસ્ટ એમસીક્યુ છે, વારંવાર પરીક્ષામાં આમાંથી એક એમસીક્યુ પૂછાય જ છે. એટલે શક્તિનો ગાળો આપણે યાદ, બંને ધન સંખ્યા 10^4 થી 10^7 ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર્સ ઇન્વર્સ, જેમાં વિદ્યુતનું વહન થાય એ વાહકો કહેવાય. અવાહકો છે એમાં એકદમ ઓછું વિદ્યુતનું વહન, માઇનસ છે જો બંને, 10^-30^10^-10 ઓહમ ઇન્ટુ મીટર ઇન્વર્સ,
જ્યારે અર્ધ વાહકોના ગાળામાં એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યા તમારે યાદ રાખવું હોય તો વાહકો એટલે બંને ધન સંખ્યા અવાહકો એટલે બંને ઋણ સંખ્યા અને અર્ધ વાહકો એટલે એક ધન અને એક ઋણ એટલે 10 ની માઈનસ 6 ઘાતથી 10 ની 4 ઘાતમાં ધાતુઓને ડિવાઇડ કરવા માટે કેટલામો ગાળાથી ચાલુ થાય 10 ની માઈનસ 6 ઘાતથી ચાલુ થાય એટલે 10 ની 7 ઘાતની વચ્ચે આપણે ધાતુ અધાતુને અવાહકોનો ગાળો પાડેલો છે જેને આપણે શક્તિ ગેપના આધારે વહન કરતા બતાવી છે હવે એના આધારે તમારી ચોપડીમાં બે પ્રશ્ન આપે છે ધાતુમાં વિદ્યુતનું વહન અને અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન આપણે આગળ સમજી ગયા તેમ ધાતુમાં વિદ્યુતનું વહન આકૃતિ નંબર 1 તમે જુઓ કે ધાતુઓ છે એમાં વિદ્યુતનું વહન તમને પ્રશ્ન પૂછાય છે કે ધાતુમાં વિદ્યુતનું વહન ખાલી જગ્યા દ્વારા થાય જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુતનું વહન ખાલી જગ્યા દ્વારા થાય ખાસ યાદ રાખજો ધાતુ છે એટલે ધાતુની છેલ્લી કક્ષામાં સંયોજકતા અથવા તો એને સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન પરમાણુ કર્ણની બાજુમાં હોય ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુતનું વહન થાય તમે કોઈ પણ ધાતુ લો એ ધાતુ જે છે એ ધાતુમાંથી જ્યાં સુધી ઇલેક્ટ્રોન છૂટા ના પડે ત્યાં સુધી વિદ્યુતનું વહન ના થાય તો પહેલું વાક્ય આપણે યાદ રાખીશું કે ધાતુમાં વિદ્યુતનું વહન પૂછાય કે કોના દ્વારા થાય ઇલેક્ટ્રોન પણ મને એવું પૂછાય કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ફોર એક્ઝામ્પલ મારું મીઠું છે તો મીઠું અને મીઠાને હું પાણીમાં નાખી દઉં તો એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ બનતું કહેવાય તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણને પાણીમાં નાખીએ એટલે એને પ્લસ અને સીએલ માઇનસ આયનો છૂટા પડે છે તો પરીક્ષામાં તમને જો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ પૂછાય તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં આયનો ઉત્પન્ન થાય છે કે વિદ્યુતનું વહન થાય છે જ્યારે ધાતુમાં શું છે આ પરમાણુનો કર્નલ છે અને કર્નલની આસપાસ આવા સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન છે જેના દ્વારા વિદ્યુતનું વહન થાય તો એને મોસ્ટ એમસીક્યુ કે ધાતુમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થશે અને આપણા જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે કોઈ બી દ્રાવણ સીએલ એનસીએલ તો એમાં આયનો છૂટા પડે છે એટલે વિદ્યુતનું વહન થાય છે એટલે અહીંયા આકૃતિમાં તમને જો મેં બતાવ્યું છે કે તમને જે આ દેખાય છે ધાતુઓ પીગળિત અવસ્થા અને સામાન્ય અવસ્થા બંને અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે કેમ એ કીધું એટલે ના વિદ્યુતનું વહન એટલા માટે કરે છે તમે અહીંયા પટ જુઓ એની વચ્ચે બિલકુલ ગેપ નથી બંને એકબીજામાં સંમિશ્રિત થઈ ગયેલા છે એટલે આમાં સહેલાઈથી સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં ઇઝીલી જઈ શકે એની જે પરમાણ્ય કક્ષકો છે એ પરમાણ્ય કક્ષકો ભેગી થઈને જે આણ્વિક કક્ષકો બને છે સંમિશ્રિત છે હવે આમાંથી આમાં ઇલેક્ટ્રોન જો ઓલરેડી મિશ્રિત જ છે એટલે બહુ જ સરળતાથી ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકે છે એટલે ધાતુઓ વિદ્યુતનું વહન કરી શકે છે જ્યારે અવાહક આકૃતિ નંબર બીજો એ અવાહકો જેમાં જેમાં સંયોજકતા અને વાહકતા પટ વચ્ચેનો અંતર એટલો બધો વધારે છે શક્તિ ગેપ વધુ છે એટલે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કૂદકો લગાવીને વાહકતા જઈ શકતા નથી એટલે વિદ્યુતનું વહન કરતા નથી મોટા ભાગના ધાતુ તત્વો વિદ્યુતની અવાહક છે હવે અહીંયા જે મેં પટ દોર્યો છે સિલિકોન અને જર્મેનિયમ જેવી અર્ધ ધાતુ તત્વો છે આ સિલિકોન અને જર્મેનિયમ તત્વોને જ્યારે તમે આમાં તમે જુઓ શક્તિ ગેપ ઓછો છે બહુ વધારે નથી ઓછો છે એટલે ચારમાંથી સિલિકોનની છેલ્લી કક્ષા સિલિકોન એટલે સંપૂર્ણ 14મું તત્વ એટલે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન 4માંથી 2 ઇલેક્ટ્રોન સંયોજકતામાંથી વાહકતા પટમાં જઈ શકે પણ જેટલી વખત એક વખત ઝપકાર થાય પછી પાછી લાઈટ બંધ ડીમ લાઈટ કેવી થાય ચાલુ થાય બંધ થાય એમ થોડી વાર વિદ્યુતનું વહન થાય પાછું ડીમ થઈ જાય તો સતત વિદ્યુતનું વહન નથી થતું એટલે પ્રાયોગિક રીતે આપણે આનો ઉપયોગ કરી શકતા નથી એટલા માટે હવે આપણે એના પછીનો મુદ્દો સમજવાનો છે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન હવે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન મેં આગળ કીધું તેમ સિલિકોન અને જર્મેનિયમ અર્ધધાતુ તત્વો છે એટલે એના અડધા ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જાય છે એટલે વિદ્યુતનું વહન થાય છે પછી પાછું બંધ થઈ જાય એટલે કહેવાનો મતલબ કે અર્ધવાહકો સામાન્ય તાપમાને વિદ્યુતના કેવા છે અવાહક પણ આ જ સિલિકોનને હું જો ગરમ કરું અથવા તો સૂર્યપ્રકાશના કિરણો નાખું તો બધા જ ઇલેક્ટ્રોન વિદ્યુતનું શું કરી શકે વહન કરી શકે એટલે આ પણ પ્રશ્ન ખાસ વારંવાર એમસીક્યુમાં પૂછાઈ ગયેલો છે કે સામાન્ય તાપમાને અવાહકો છે એ ઝબુક વીજળી જેવું થાય બંધ થઈ જાય પણ જો તાપમાન વધારો તો અર્ધવાહકો વિદ્યુતના શું થઈ જાય વાહક બની જાય છે તો આ સિલિકોન અને જર્મેનિયમ જે અડધા વિદ્યુતનું વહન કરે છે અને નથી કરતા એને આપણે બીજો શબ્દ શું વાપરે છે આંતરિક અર્ધવાહકો
અંદર થી થોડો વિદ્યુતવાન થાય કે ન થાય અને આ પ્રશ્ન આ 2020 માં આઠમ પૂછાઈ ગયો છે ડોપિંગ પ્રક્રિયા એટલે શું તેના પ્રકાર સમજાવો તો અહીંયા જે તમારા સિલિકોન અને જર્મેનિયમ છે એ અર્ધો જ વિદ્યુતવાન કરે છે સંપૂર્ણ વિદ્યુતવાન કરી શકતા નથી એટલે પ્રાયોગિક દ્રષ્ટિએ કોઈ ઉપયોગી નથી પણ જો આ સિલિકોન અને જર્મેનિયમ ની અંદર હું બીજી કોઈ અશુદ્ધિ જેવી કે બોરોન એલ્યુમિનિયમ અથવા આર્સેનિક કે ફોસ્ફરસ જેવી અશુદ્ધિ એટલે એની વ્યાખ્યા આપી છે કે સિલિકોન અને જર્મેનિયમ જેવા આંતરિક અર્ધવાહકોમાં યોગ્ય પ્રકારની અશુદ્ધિ અશુદ્ધિ મીન્સ કે તમે બોરોન પણ ઉમેરી શકો આર્સેનિક પણ ઉમેરી શકો ફોસ્ફરસ પણ ઉમેરી શકો એવી યોગ્ય પ્રકારની અશુદ્ધિ યોગ્ય પ્રમાણમાં ઉમેરવામાં આવે તો એની વિદ્યુતની વાહકતામાં શું થાય વધારો થાય છે જેને આપણે ડ્રોપિંગ પ્રક્રિયા કહીએ છીએ રિપીટ કરજો ડ્રોપિંગ પ્રક્રિયા એટલે તમને જે સિલિકોન જર્મેનિયમ આપ્યા છે એમાં તમારી યોગ્ય અશુદ્ધિ યોગ્ય પ્રમાણમાં ઉમેરી દો અને વિદ્યુતના વહન કરવાની ક્ષમતામાં વધારો થાય તેને ડ્રોપિંગ પ્રક્રિયા કહેવાય ડ્રોપિંગ પ્રક્રિયાના બે પ્રકાર છે એન પ્રકાર અને પ્રી એન મીન્સ નેગેટિવ ચાર્જ નેગેટિવ એટલે ઇલેક્ટ્રોન સમૃદ્ધ સમૃદ્ધ સમૃદ્ધનો મતલબ શું થાય કે એની પાસે એક ઇલેક્ટ્રોન વધારે છે એક ઇલેક્ટ્રોન વધુ હોય તો નેગેટિવ ચાર્જ હોય નેગેટિવ પરથી એનું નામ છે એન પ્રકારના અર્ધવાહકો એવી રીતે એક બીજી બાજુ ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે કે પ્રોટોન છે તો પ્રોટોન છે એટલે પોઝિટિવ ચાર્જ એટલે પી પ્રકારના અર્ધવાહકો કહેવાય અને તમે જુઓ સિલિકોન મેં દોરેલું છે તમને બધાને ખબર છે કે સિલિકોનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ચાર ઇલેક્ટ્રોન છે હવે આ જે ચાર ઇલેક્ટ્રોન છે એ શું કરશે પોતાની સાથે યુગ્મન કરશે તો આના ચાર ઇલેક્ટ્રોન અહીંયા આના બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે બરાબર બધાની અંદર તમે જુઓ એવી રીતે આનો ઇલેક્ટ્રોન અહીંયા આવશે આના ઇલેક્ટ્રોન અહીંયા આવશે ચાર ચારમાંથી આ બે બેનું અહીંયા આ બેનું અહીંયા એટલે આવી રીતે એ લોકો શું કરશે સંયુગ્મન કરશે આના બે ઇલેક્ટ્રોન અહીંયા આના બે ઇલેક્ટ્રોન એટલે પહેલી આકૃતિ માત્ર તમને સિલિકોનના સંપૂર્ણ સ્ફટિકની આપી છે શું સમજાવવા માટે કે સિલિકોનની છેલ્લી કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે જોજો હવે હું તમને પહેલો પ્રકાર સમજાવું છું ઇલેક્ટ્રોન સમૃદ્ધ પ્રકારના અર્ધવાહકો આમાં તમારે સિલિકોન અને જર્મેનિયમ સાથે સિલિકોનમાં ચાર છે તો ચાર સાથે તમારે પાંચ ઇલેક્ટ્રોન આવતા હોય એનું સમિશ્રણ કરવાનું છે પાંચ ઇલેક્ટ્રોન આવતા હોય પદાર્થ કયા છે ફોસ્ફરસ આર્સેનિક જેની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે પાંચ મારી પાસે કેટલા છે ચાર જુઓ આ જે મારો સિલિકોન છે એની પાસે એક બે ત્રણ અને ચાર જ ઇલેક્ટ્રોન છે અને એ ચાર ઇલેક્ટ્રોનમાં આર્સેનિક આર્સેનિક નામ ચોકડી ગયો ફરીથી રિપીટ કરું છું આ જે સિલિકોન છે એમાં એક ઇલેક્ટ્રોન બીજો ઇલેક્ટ્રોન ત્રીજો ઇલેક્ટ્રોન ચોથો ઇલેક્ટ્રોન સિલિકોન પાસે ચાર જ છે પણ એ સિલિકોનમાં હું જે અશુદ્ધિ નાખવાનું છે ફોસ્ફરસ કે આર્સેનિક પાસે પાંચ ઇલેક્ટ્રોન છે જોજો આ એક ઇલેક્ટ્રોન આ એનો બીજો ઇલેક્ટ્રોન આ એનો ત્રીજો ઇલેક્ટ્રોન આ એનો ચોથો ઇલેક્ટ્રોન તો જે પાંચમો ઇલેક્ટ્રોન છે એ અહીંયા ચલિત ઇલેક્ટ્રોન તરીકે બતાવે એક ઇલેક્ટ્રોન વધુ છે ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવ ચાર્જ હોય ધેટ કોલ ઓફ એન પ્રકારના અર્ધવાહકો એટલા માટે આપણે એન શબ્દ વાપરો છે કારણ કે એક ઇલેક્ટ્રોન ચાર ચાર હતા સામે ચાર તો વપરાઈ જાય કેટલા વધ્યા એક ઇલેક્ટ્રોન વધ્યો ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવ ચાર્જ છે નેગેટિવ ચાર્જ છે એટલે એ ચલિત થવાનું છે અને નેગેટિવ ચાર્જ હોવાના કારણે એનું નામ છે એન પ્રકારના અર્ધવાહકો વેરી વેરી મોસ્ટ યાદ રાખીશું સિલિકોન સાથે ફોસ્ફરસ કે આર્સેનિકનું સંમિશ્રણ થાય તો એને એન પ્રકારના અર્ધવાહકો કહેવાય છે જ્યારે પી પ્રકારના અર્ધવાહકો એટલે શું કે સિલિકોન અને જર્મેનિયમ પાસે ચાર ચાર ઇલેક્ટ્રોન છે એની પાસે તમે સમૂહ નંબર 13 ના તત્વો કે સમૂહ નંબર 13 ના તત્વો છે એટલે કે બોરોન છે એલ્યુમિનિયમ છે ગેલિયમ છે એવા લેશો તો એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે ત્રણ ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જુઓ આ મારો સિલિકોન અહીંયા પણ મારો સિલિકોન અહીંયા પણ મારો સિલિકોન અહીંયા પણ મારો સિલિકોન બરાબર એની સાથે બોરોનના ઇલેક્ટ્રોન ચોકડી કરી દેશો એક આ બે અને ત્રણ બોરોનના ત્રણ ઇલેક્ટ્રોન તો વપરાઈ ગયા અહીંયા એક ઇલેક્ટ્રોન શું થાય છે ઉણપ એટલે અહીંયા શું ઉત્પન્ન થાય બખોલ બખોલ ઉત્પન્ન થાય છિદ્ર ઉત્પન્ન થાય શક્તિ કહેવાય એક પ્રકારની જે કેવો ચાર્જ બતાવે છે પોઝિટિવ ધેટ કોલ ઓફ પી પ્રકારના અર્ધવાહકો કારણ કે તમારી પાસે ચાર છે પણ એની પાસે તો ત્રણ જ છે એટલે આ ત્રણે આ ત્રણને લઈ લીધા આની પાસે એક ઇલેક્ટ્રોન ફૂટે છે તો છિદ્ર જોવા મળશે ખાલી જગ્યાએ જેમ અહીંયા એક ઇલેક્ટ્રોન વધુ છે અહીંયા એક ઇલેક્ટ્રોનની ઉણપ છે ઉણપને આપણે પી પ્રકાર કહીશું કારણ કે જ્યારે ઇલેક્ટ્રોન ઓછા હોય તો પ્લસ ચાર્જ આવે
પ્લસ ચાર્જ ને પોઝિટિવ કહેવાય એટલે પી પ્રકારના અર્ધવાહકો કહેવામાં આવે છે. તો આ પ્રશ્ન આપણે ખાસ તૈયાર કરીશું એની ઉપયોગિતા પુસ્તકમાં આપેલી છે જે તમે જોઈ લેજો અને એમ છતાં પણ ફરી પાછા આવતીકાલે હું એની ઉપયોગિતા સમજાવીશ.